अमरेली जिल्लाना जाफराबाद तालुकाना लुणसापुर गाम नजीक आवेली सिंटेक्स कंपनी सामे छेल्ला 14 दिवसथी आंदोलन चाली रह्यु छे। सिंटेक्स कंपनी पासे करोड़ों रूपियाना नाणा कॉन्ट्राक्टरोना बाकी छे, जेनी वारंवार रजूआतो करवा छतां कोई हकारात्मक निर्णय नहीं आवता आंदोलन करवामां आव्युं हतुं, जेने लई 14मा दिवसे पण मांडवो नाखी कॉन्ट्राक्टरो द्वारा धरना करवामां आव्या हता अने कंपनी सामे रोष ठालवामां आव्यो हतो। धरना दरमियान उपवास छावणीमां जिल्लाना सांसद नारण काछड़िया द्वारा कॉन्ट्राक्टरोनी मुलाकात लई तेमनी रजूआतो सांभळवामां आवी हती। जो कि कॉन्ट्राक्टरोना नाणा न मळे त्यां सुधी आंदोलन यथावत राखवानो कॉन्ट्राक्टरोए सूर उठाव्यो हतो। आ सिंटेक्स कंपनी ज्यारथी शरू थई त्यारथी अनेक विवादोमां आवी छे। अगाउ पण अहीं स्थानिक लोकोनी रोजगारीने लई घर्षण थयुं हतुं। कंपनी सामे अगाउ जाफराबाद पोलीस स्टेशनमां फरियादो पण नोंधाई चूकी छे। હવે અમે સિન્ટેક્સમાં એ માટે બેઠેલા છે, બધા 13-14 દિવસ થઈ ગયા, આજે પેમેન્ટની કોઈ બાંયધરી તો લેતી જ નથી। આજે 14 દિવસ થયા નથી કોઈ કંપનીવાળા અમને મળવા આવ્યા કે નથી કોઈ જાતની વાત કરતા પેમેન્ટ બારાની। આજે અમારે જ્યારે કંપનીમાં કામ કરતા ત્યારે એવું કીધું કે 8-10 દિવસમાં અમે પેમેન્ટ આપશું ને તમારા ઘરની સિમેન્ટ વાપરો। અમે લોન લીધી હતી 2 કરોડ રૂપિયાની વાહન માટે, આજે વાહનને 2 કરોડની લોન લીધી, 9,40,000 રૂપિયાનો હપ્તો આવે જાય છે એસીબીએફમાંથી, બરાબર 8-10 વાહન માટે। તો આજ આપું ને કાલ આપું એમને એમ કરતાં આજે 2 વરસ તો લોનના થઈ ગયા, 2.5 વરસ, 3 વરસની 36 આપતા હતા। આજે અમે માનો કે 2 કરોડની લોન વાંચે 60-70 લાખ રૂપિયા તો એનું વ્યાજ છે। આજે અમે ભરી ભરીને બધા મરી ગયા છે પણ હજી સુધી અમારા વાહનો પીડ્યા સડ્યા છે પણ કોઈ એ માટે પેમેન્ટનું કાંઈ કરી નથી દેતા। આજે અમે એવે કીધું ને અમે સિમેન્ટ લાવીને એ લોકોને રોડો બનાવી દીધા, આજે અમારા રોડ ઉપર જ એ લોકોને મફતમાં વાહન હાલે દેતા, આજે પૈસાની કોઈ બાંયધરી લેતા જ નથી ને એટલા એટલા લેબરોના બી પેમેન્ટો અમારા બધાને બાકી છે। આજે અમે 14-14 દિવસ ત્યાં બેઠા જ પણ કોઈ પૂછવા બી નથી આવતું કે કોઈ કહેતું નથી તમારા આ દિવસે પેમેન્ટ મળશે કે શું છે, કે લખાણય નથી અમને આપ્યું હજી સુધીમાં। આગળ જઈને તમારી રણનીતિ શું છે? અમારે બેઠવાની જ છે, લાસ્ટ લગી જ્યાં લગી પેમેન્ટ નો આવે ત્યાં સુધી અમે બેઠવાના જ છે। આથી અમુકના માણસો હમણાં વધવાના છે, હમણાં વધશે એટલે લેડીસો છોકરાઓ બાલ બચ્ચાને બધાને લાવવા પડશે, અમારે જવાબ શું દેવો? હમણાં જો અહીંથી ઊભું કરીને જાય ઘરે એટલે કહેશે કે પેમેન્ટ મળી ગયું, લાવો પૈસા, લાવો પૈસા, તમારે કાઢવા ક્યાંથી? એટલે તમે ઓતી બધા બેઠો તમારો નિર્ણય આવે ને તમે મીડિયામાં 2 વાત તમે પણ કહો, બૈરા બી કરશે 2 વાત, 2 દિવસ પછી આવશે એટલે। અચ્છા, કેટલા દિવસ તમે અહીંયા બેઠા સર? આજે અમારે 14મો દિવસ છે આ ઉપવાસ આંદોલનનો, બોલો। અને એની અંદર એવું છે કે કંપની અંદર 16 જેટલા કોન્ટ્રાક્ટરોના પૈસા ફસાણેલા છે અને કોન્ટ્રાક્ટરોની અંદર લેબર કામ કરી રહેલા 200 જેટલા પરિવારોના પૈસા કોન્ટ્રાક્ટર આગળ બાકી છે। અને હાલ 14 દિવસની અંદર જે કાંઈ કંપનીના અધિકારીઓ એ જવાબદાર અધિકારીઓએ અમારી મુલાકાત લીધેલી પણ એને કોઈ ખાસ અમને રિસ્પોન્સ આપેલો નહીં અને અમારા પૈસાની કોઈ બાંહેધરી આપેલી નથી। તો જ્યાં સુધી આ બાંહેધરી અમને લેખિતમાં ન આપે ત્યાં સુધી અમે અહીંયા સાવણી નાખી અને બેસી રહેવાના મૂળમાં થઈ, કારણ કે અમે જો અહીંથી અમારા ટૂંકમાં અહીંથી સાવણી અમે ઉઠાવી લઈ તો જે નાના માણસોને જે લેબર વર્ક છે એ અમારી આગળ પૈસા માંગે છે। દાખલા તરીકે કોઈ ક્રશરવાળા છે, ટ્રાન્સપોર્ટિંગવાળા છે, હવે જો અમે એને પેમેન્ટ ન કરીએ તો હવે અમારી ને એની વિશે પણ ઘર્ષણ થાય, એટલે એના માટે અમારી મજબૂરી છે કે અમારે જ્યાં સુધી કંપની અમને આનો નિવેડો ન લાવી દે ત્યાં સુધી અમે અહીંયા બેસવા માટે તત્પર ને મજબૂર। અમે અહીંયા 10-11 જેટલા કોન્ટ્રાક્ટરો સિન્ટેક્સ કંપની અમારા જે બાકી પેમેન્ટ નથી આપેલા એના માટે 14 દિવસથી ધરણા ઉપર બેઠેલા છે અને 14 દિવસથી કંપનીના કોઈ પણ અધિકારી અથવા કોઈ પણ તંત્રના પેટમાં પાણી હલ્યું નથી અને અમારા પૈસાની બાંહેધરી લેવા માટે કોઈ પણ તૈયાર નથી। તો આના વિશે અમારે આગળ શું રજૂઆત કરવી ને ક્યાં કરવી એ અમને નાના માણસોને આર્થિક ને સામાજિક પછાત વ્યક્તિઓને સમજાતું નથી, જેના માટે અમે આજે મીડિયા દ્વારા પણ અમારી વાત આગળ જાય એ રજૂઆત કરી છે। મહેશ બારૈયા સાથે ખબર ગુજરાત લાઈવ અમરેલી।